કીજીએ મરદ મરદ મન દરદ મિટાવે મિત્ર કીજીએ મરદ ખુશાવત કર નહીં પાવે મિત્ર કીજીએ મરદ કામ વિપતમાં આવે મિત્ર કીજીએ મરદ સત્ય કહસમ દાવે મિત્રો એળા કીજીએ ઢાલ સરીખા હોય સુખમાં વો પીછું રહે દુઃખમાં આગે હોય મિત્રો એળા કીજીએ જળો કુવાનો કોસ પછાયેલા પાણી દીએ રુદને લાવે રોજ મિત્રો એળા કીજીએ જાણો ટંકણ ખાણ આપ બળે એને રૂજવે એ તો ભાંગા હાંધણહાર This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked to tell their stories. Namaste Jaima Khodal. Hu Loksai Jekar Malaygiris bhai Vekariya. Hu dhoran 8 ma abhyas karu chu Matushri LG Dole ke Sada ma. Ane maro atyar no hal no shok che Lok Sahityakar banvano. Hal ma hu Lok Sahityakar na program karu chu. ધોરણ 5 થી લઈને ધોરણ 8માં અત્યારે હું છું પણ 5 થી લઈને હું લોક સાહિત્યના વિડિયા મૂકું છું મને લોક સાહિત્યમાં રસ છે અને આગળ જઈને મને ઝવેરચંદ મેઘાણી જેવા આ લેખક અને લોક સાહિત્યકાર બનવાનો મને શોખ છે કે જોગીદાસ ખુમાણામાં બાપા હાદા ખુમાણ એક દી ડેલી ડાયરો ભરીને બેઠેલા માં 4-5 જુવાનિયા આવ્યા અને કીધું કે બાપુ એ નિંબી જ છે તો કે આ જુવાનિયા છે તો નિંબી જ તો કે બાપુ તમે નિયમ લ્યો તો કે નહીં હવે મારી ઉંમર થઈ ગઈ પણ હવે તમે નિયમ લ્યો એટલે એમાંથી કોઈએ નિયમ લીધા કે હું 4 મહિના ગાયુંના ગોંદરે નીણ નાખીશ ને હું 6 મહિના કીડિયારું પૂરીશ એવા ઘણા નિયમ લીધા અને પછી આદા ખુમાણે કીધું કે લ્યો જુવાને હવે હું નિયમ લઉં અને આમ દાદા હુરજબાણને સામું જોઈને કીધું હે દાદા હુરદ બાણ ભલે યુગા ભાણ બાણ તિયારા લાવો ભામળા મરણ જેણ લગમાણ અમારા રાખજો કાશ્ય પર આવું અને હુરદ નારાયણ દાદો ઉદ્યાચણના ઓરડાથી કોયરું કાઢે અને હું દાંતણ કરું દાંતણા બે ચીરિયા કરું અને એનો ઘા કરું જો ચતા પડે તો જીવવું બાકી મરી જવું હાડા 4 મહિના દાંતણના ચીરિયા ચતા પડ્યાતા અને એનો દીકરો જોગીદાસ ખુમાણ કે ધ્રુવ ચડે મેરુ ડગે મહાદ મેલે માણ પણ જોગલકી જાતિ કરે વો તો ખત્રી વટ ખુમાણ અને મને આ શોખ ધોરણ 5માં કલા મહાકુંભમાંથી જાગી ઉઠ્યો હતો કદર નામની લોકવાર્તામાંથી આ મને પ્રેરણા મળી છે કે હવે આપણે આ લોક સાહિત્યના જીવનમાં આગળ વધવું જોઈએ લોકરસમાં સાહિત્ય રસમાં મારે આગળ વધવું જોઈએ વીર રસમાં શૌર્ય રસ કરુણ રસ અમારે આગળ વધવાનો મારો શોખ છે અને લોક સાહિત્યમાં એક તો મેઇન વાત છે કે સપોર્ટ કરો જો તમારે ઘરમાંથી જો કોઈ સપોર્ટ ન કરે તો આમાં તમે આગળ વધી શકતા નથી અને મને મારા ઘરમાંથી પૂરેપૂરો સપોર્ટ મળેલો છે મારા દાદા કે જો મૂકવા લે તેડવાનું હોય તો મારા દાદા મૂકી જતા હોય છે અને જો ક્યારેક બાર ગામ મારે જો પ્રોગ્રામ દેવા જવાના હોય તો મારા કાકા અને મારા દાદા સાથે હું જાઉં છું અને ઘરમાંથી પૂરેપૂરો સપોર્ટ મળેલો છે ધારો કે મારે કોઈ અહીં તૈયારી કરવાની છે પ્રેક્ટિસ કરવાની છે તો મારા પપ્પા અને મારા મમ્મી મારી સાથે પૂરેપૂરો એ કોશિશ કરે છે પ્રેક્ટિસ કરાવવાની આ વાતથી હું બહુ જ ખુશ છું કે મને મારા ઘરમાંથી પણ પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે અને હાલમાં સાહિત્યમાં મને જો મને કોઈ પસંદ પડતું હોય તો એક છે દુહા છંદ છપાકરા ચારણી સાહિત્યના દુહા છંદ અને છપાકરા પછી ઝવેરચંદ મેઘાણીની વીર રસની લોકકથાઓ જેસા લાંગા ચારણ માટે લખાયેલ મેરા મણથી જાડેજાએ લખાયેલ કટારીની યાદી અપાવી દઉં ત્યારે તો ભલે વેડારી કટારી લાંગા આતાદી કળાકા ભાડા હંભારી કચારી માઈ હોવત સંગ્રામ હેમદરી નિસરી વનારી સાકર વાકા એ આજા બિયા માગે તારી દોધારી ઇનામ પડી એડી યાક રાખે જલવ દાડી કડી બારે દ્રસાડી હાથરવા હાયે રાખવા ધરમ બમોડી રતોમાં તકી કંકળીસી કડી બારે હળી રમી પાદસારી નિસરી આરામ ત્યાં તો અસાડી બીજે લઈ જાણા ઉતરીસી આણી દાર માણી હીરા કણી જળી નખારે સમ્રાટ માડિયા હોમરગાડાલી બેઠી છતે સાડી માયે હેમાડે જાડીએ કરી સહજાદ યાદ આ કરી વાત યકીયા તો આણી વાત નથી કરી જડી જારી આમાં તરી જોવે જાક જાક સાત્ર વાકા હિયા બીચ હહરી કરી તે જેસા ઈસરી નિસરી કેના તીસરી સી આંખ ઈસરી નિસરી કેના તીસરી સી આંખ આવી જે લોકકથાઓ છે વીર રસની લોકકથાઓ એ મને બોલવી ગમે સાંભળવી પણ એટલી જ ગમે અને હાલમાંથી જો તમને આમ જીવન સંસાર માટેનું જ્ઞાન મળી રહે તો લાખણસિંહભાઈ ગઢવી અને નિકુદાન ગઢવીમાંથી પણ હું પ્રેરણા લઉં છું અને ઘણા એવા લોક સાહિત્યકાર જે મને કંઈક ને કંઈક શીખવતા રહે છે ક્યારે જીવનમાં આગળ વધવું કઈ રીતે વધવું તે પણ મને સપોર્ટ મળે છે બધી રીતે આ ફિલ્ડમાં હું આગળ જવા માટે ન્યા સુધીનું વિચારું છું કે આપણા ભારત ભૂમિ છે એ સંસ્કારોની સંસ્કૃતિની ભૂમિ છે આ એક એક ભારતવાસીને હું એક એક ભારતવાસીને જગાડવા માગું છું
કે તે સાહિત્ય પર આવે, આપણી સંસ્કૃતિનું જતન કરે, અને આ જતનને કારણે હું સાહિત્યમાં આગળ વધવા માંગુ છું. ફુદણા વાણી સદુ બાપલ બૂટ બલ્લડ બેચરા ચોરાણ કુળમાં દેવ ચાપલ કાન હાવજ કર ધરા સુણી સાદ યાવણ માતનો રવિ બાળ પણ થાંભી ગયા આણ મોલા યમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા જી દિવસ ક્યાં જાતા રહ્યા. મને આ સાહિત્યના શોખ છે એનો મતલબ એમ નથી કે હું ભણવામાં ધ્યાન નથી આપતો. ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. શિક્ષણ છે તો જ આ બધું છે, નકર કાંઈ ન થાય. પણ સાહિત્યમાં પણ આગળ વધો. તમારી જે ટેલેન્ટ છે એ ઘણા નથી કહેતા કે હજારો ગુણની અંદર એક અવગુણ હોય છે, પણ બધામાં અવગુણ હોય ને ત્યારે એક ગુણ તો હોય જ છે. તમારામાં ટેલેન્ટ, તમારા ટેલેન્ટને વિકસાવો. અને આજના જે મિત્રો છે, મારી યંગ જનરેશનના જે મિત્રો છે, તે મોબાઈલ હાથમાં લઈને બેસી ગયા છે એમ નહીં. તમારામાં જે ટેલેન્ટ છે એને વિકસાવો, આગળ વધો. ધારો કે તમને રમત ગમતમાં તમને ટેલેન્ટ એવું લાગે છે કે હું રમત ગમતમાં આગળ વધી શકીશ, તો રમત ગમતમાં જાઓ. અને એમ લાગે છે કે મારે આમ ભણવામાં, મારે આ મોટું થઈને આ અધિકારી બનવું છે, એમાં પણ ધ્યાન આપો. પણ ફ્રી ટાઈમમાં ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપો. મારું આ કહેવાનું છે, બાકી તમારી ઈચ્છા. આ તો હતી મારી સ્ટોરી, પણ તમારી સ્ટોરી શું છે? તમારામાં ટેલેન્ટ શું છે? જો તમે પણ તમારા ટેલેન્ટને વિકસાવવા માગો છો તો તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ગ્રેટ ઇનસાઇડ સ્ટોરીને. તેમને વધુમાં વધુ અત્યારે જ ફોલો કરી દો અને તેમની લાઈક કોમેન્ટ કરો. હાવળ ખોડલી આવ્યા આવ્યો મોગલ મચરાડી માતી આવ્યા માલડી જાગ જ્વાળા ડા ઢાળી એમબે કર્નલી આવ્યા આવ્યો બહુચર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ માં કાળી જમરત જબી નવલક સકંદ ચોરાસી ની ચારણા ઉપરે દેવો આવો અભી સેવક કાજ સુધારણા આવો યાસા પુરા વળી આવો બેરાઈ મઢેક ઢેચી માત હોરઠી હેણલ બાઈ સિકો તર સદરાઈ વળી વિહોત વળેચી વેગે આવ્યો વાકાઈ દેવ આવો ડુંગરેચી આવજો માત પિઠળ હાથે કર જોડી હાવડ કરા સાંભળો યરજ નવલખ સકત આવો દેવી યુપરા રમજમતી રવરાય આજ તું યુપરી આવે માનલ જેતલ માત બાઈ ખુબડી બોલાવે ચાપલ ને ચાળક ને ચી વરૂડી ને સબદેવ રાણ બાઈ ને રવેચી નાગલ આવ્યો હર જોગની જાનવાઈ જુગ જારા આવો નવલાખું અઠે વેધું કરી વારા.